તમે લોકોએ વિચારી પણ કેમ લીધું કે હું આવા કોઈ રિવાજ પૂરા પણ કરીશ? પોસિબલ છે, હું એ બધી વિધિઓ નહીં કરી શકું. મને ત્યાં બેસીને આ બધી વિધિઓ કરવાનું જરાય મન નથી થતું. મને એવું થાય છે કે બસ હું આ બધું છોડીને ભાગી જાઉં અહીંયાથી. ક્રિશ, હું તારી પરિસ્થિતિ સમજી શકું છું કે તારા પર શું વીતતી હશે અને આ તારા માટે કેટલું અઘરું છે એ પણ સમજી શકું છું. એન્ડ ટ્રસ્ટ મી, મારા માટે પણ એટલું જ ડિફિકલ્ટ છે. પણ હવે શું થઈ શકે છે? જે થવાનું હતું એ તો થઈ ગયું ને. તું જ કે, આપણે બદલી શકવાના છીએ. તારા હાથમાં કઈ છે? નહીં ને ક્રિશ, તારા અને મારા રસ્તા ઓલરેડી જુદા થઈ ગયા છે. હવે તું તારું ભવિષ્ય જોઈશ અને હું મારું. ક્રિશ, ઇટ્સ બેટર ટુ મૂવ ઓન. હવે આ બધી લાગણીઓ રાખવાનો કોઈ જ અર્થ નથી. પણ હું નહીં કરી શકું કિયારા. અને આટલું જ નહીં, એ લોકોએ મને છેતર્યો છે અને એ લોકોએ તને પણ છેતરી છે. તારા સપનાઓ, તારી ઈચ્છાઓ બધું જ વિખેરાઈ ગયું. અને તો પણ તું જેમ પોતાની જાતને સંભાળે છે એ રીતે હું નથી સંભાળી શકતો. તું આટલી સ્ટ્રોંગ કેવી રીતે છે? આપણે બંને કેટલા સપના જોયા હતા, કેટલી ઈચ્છાઓ હતી આપણા મનમાં. પણ જ્યારે ખબર પડી કે આમાંનું કઈ જ પૂરું નથી થવાનું તો તકલીફ તો થાય જ ને કિયારા. અને તું અત્યારે જે આમ મારી સામે ઊભી છે એના માટે હું મારી જાતને જવાબદાર ગણું છું. જો એ દિવસે મેં મારી માને વચન ના આપ્યું હોત તો તું મારી સામે નહીં, મારી સાથે હોત. આઈ સોરી કિયારા, હું એ દિવસે તારી માફી માંગવાનો જ હતો. પણ એ દિવસ, એ જગ્યા, એ પરિસ્થિતિ હું તને કેવી રીતે કહું? મારી લાગણીઓ તને કેવી રીતે એક્સપ્રેસ કરે? મને ખબર જ નહોતી કે હું તને શું કહું. મને કહે જ નહોતું સમજાતું કિયારા. મિશન સિમ્પથી સક્સેસફુલ. મને તારી સહાનુભૂતિ જ તો જોઈતી હતી ક્રિશ, માત્ર તારી સહાનુભૂતિ અને તારું ગિલ્ટ. તને એ જ ગિલ્ટ છે ને કે તે મને છેતરી છે? બસ, તો હવે મને તારા જીવનમાં પાછી આવતા બહુ વાર નહીં લાગે. તું એમ વિચારતી હોઈશ ને કે લગ્ન તો થઈ ગયા તો પછી હવે તું મને સોરી શું કામ કહીશ? મને ખબર છે કિયારા કે હવે તને સોરી કહેવાનો કોઈ અર્થ નથી. ના ક્રિશ, એવું નહીં બોલ. તું જે પરિસ્થિતિમાંથી પસાર થયો છે પરિસ્થિતિ હું બહુ સારી રીતે સમજી શકું છું. હવે જ્યારે સુમાએ જ કહી દીધું કે હું એમના ઘરની વહુ નહીં બની શકું અને આપણા લગ્ન નહીં થઈ શકે, તું શું કરી શકવાનો હતો? ચાલ હવે જે થવાનું હતું તો થઈ ગયું ને, પાસ છે ને, ભૂલી જા ને. પ્લીઝ દુખી નહીં થા. હું તને આમ દુખી નથી જોઈ શકતી ક્રિશ, ભૂલી જા બધું એન્ડ પ્લીઝ મૂવ ઓન. અંદર ચાલ ક્રિશ, જે વિધિ છે પ્લીઝ બતાવી લે. સોરી કિયારા, હું અંદર નહીં આવી શકું. મારાથી એ બધા નાટકો નથી સહન થતા. તું પ્લીઝ મને ફોર્સ નહીં કર. પ્લીઝ ક્રિશ, મારા માટે. ક્રિશ, તું અહીંયા સુધી આવી ગયો અને
હવે આટલું નહીં કરે તો એ સારું નહીં લાગે. પ્લીઝ ક્રિશ, હરા માટે આ બધું સહન કરી લે, મારી રિક્વેસ્ટ છે તને. ચાલ ક્રિશ. રાધા બેટા, ક્રિશ કેમ આવી રીતે વર્તે છે? બધું બરાબર છે ને? હા માં, તમે મને એક ના એક સવાલ વારંવાર કેમ પૂછો છો? બધું બરાબર છે. જો બધું જ બરાબર હોય તો એને આમ કેમ કીધું? આ મૂવો થઈને જતો કેમ રહ્યો એ? બોલ રાધા. ના રાધા, ક્રિશ જે રીતે અહીંયાથી ઊભો થઈને જતો રહ્યો, હું તો સૌ ડરી ગઈ છું. એને કેમ આવી રીતે રિએક્ટ કર્યું? બેટા મેં તો ખાલી એને દૂધ પીવડાવવાનું કહ્યું. એમાં ગુસ્સે થઈ ગયો. સાચું કે મને? બધું બરાબર છે ને રાધા? મને કે બધું બરાબર છે ને? માં એવું કઈ નથી, એ અમે ઘરેથી નીકળ્યા ને એની પહેલાનો ટેન્શનમાં હતો. એને કદાચ ઓફિસના કોઈ કામનું ટેન્શન હશે. હા, એટલે કદાચ એ આવી રીતે વર્ત્યો હશે. બાકી બધું બરાબર છે. હા ક્રિશ, તારે પણ પેવું પડશે. લાગે છે પપ્પા આવી ગયા છે. ક્રિશ, રાધા ચાલો મારી સાથે. શું થયું કિયારા? રાધા એ બધું હું તને પછી કહીશ, અત્યારે મારી સાથે ચાલો. સાચું કહું તો પપ્પાએ તમારા લોકો માટે સરપ્રાઈઝ રાખ્યો છે. મમ્મી, ફિયા, તમે લોકો પણ ચાલો. ચાલ ક્રિશ. ચાલ રાધા. સાંભળો, ક્યાં ગયા હતા તમે? ભાઈ, ક્યું કોઈ સરપ્રાઈઝની વાત કરતી હતી. ક્રિશ, તારા સસરા તરફથી એના જમાઈને આ ભેટ. ઓ માય ગોડ, વાવ, શું વાત છે! તમે તો સરપ્રાઈઝ સરપ્રાઈઝ કરતા બહુ સરસ સરપ્રાઈઝ આપી. ભાઈ, આટલા સમયમાં તમે આ સારો હાર કેવી રીતે બનાવડાવ્યો? રાજેશ, પરીખ ને કોઈ ના પાડી શકે. હું એક વાર મનમાં જે વસ્તુ કરવાનું ધારી લઉં ને, એ પછી મારા માટે અશક્ય નથી રહેતો. સાંભળ્યો ને, તમારો છોકરો મારા કંટ્રોલમાં છે. એને સહી સલામત મુંબઈ થી સુરત લાવવાની બધી જ સગવડ થઈ ગઈ છે. હવે એને સુરત સહી સલામત લાવવો છે કે એને મુંબઈ પોલીસ પાસે પકડાવીને જેલમાં મોકલવો છે, એ તમારા ઉપર છે. પપ્પા, અને આ બધાની કઈ જરૂર નથી. બેટા, આ તારા માટે છે. રાધા, તો ખુશ તો છે ને બેટા? ઓફકોર્સ, આ બધું એની ખુશી માટે જ તો છે. અને તમે તો કોઈને પણ ધમકાવીને તમારું ધાર્યું કામ તો કરાવી જ લો છો, હે ને? ક્રિશ, આ તો શું બોલે છે? પપ્પાએ શું કર્યું?
તો એ જલ્દીથી શાંત પણ નહીં પડે. તને ખબર છે સારા માણસ અને ખરાબ માણસના ગુસ્સામાં ફરક શું હોય છે? મેમ, ગુસ્સો એટલે ગુસ્સો, એમાં શું સારું અને શું ખરાબ, એટલે જ તો હું તને ડફોળ કહું છું. જ્યારે સારા માણસને ગુસ્સો આવે છે ત્યારે એ સામેવાળા માણસને બાળી નાખે છે, પણ આ ક્રિશ જેવા લોકો કે જે દિલના એકદમ સારા હોય છે એને જ્યારે ગુસ્સો આવે ને ત્યારે ફક્ત સામેવાળા માણસને નહીં એના આખા કુટુંબને બાળી નાખે છે. એમને પછી કોઈ સંભાળી નથી શકતું. કૃષ્ણ મનમાં આગ તો મેં લગાડી દીધી છે, હવે માત્ર હવાની એક નાની લહેરકીથી એ આગ ભભૂકી ઉઠશે, પછી આખી રમત શરૂ થશે. રાજેશ પરીખે મારી ખુશીની કબર પર પોતાની દીકરીનો મહેલ બાંધ્યો છે ને, આજે એ પણ પડીને રાખ થઈ જશે. રાધા બેટા, તારે ક્રિશ્ન પણ બોલાવવો જોઈએ, તમારા બંને સાથે મળીને દીવો પ્રગટાવવો જોઈએ. માં, મેં બોલાવ્યો હતો પણ એ ઓફિસના કોઈ ફોનમાં બિઝી હતો. માં, એને એનું કામ પતાવી દેવા દો ને, તો જ એનું મન શાંત થશે. માં, પપ્પા ક્યાં છે? હું આવે છું ત્યારના એ કોઈ કામ માટે જાય છે અને પાછા આવે છે, એ અહીંયા રહેતા જ નથી, હવે પાછા ક્યાં ગયા છે? બેટા, તું ઘરે આવી છે ને, એ વાતથી તારા પપ્પા એટલા બધા ખુશ છે કે ઘરમાં ટકતા જ નથી. મેં એમને ફોન કરીને પૂછ્યું ને, તો મને કહે છે કે મારા દીકરી અને જમાઈ આવ્યા છે, એમની માટે એક સરપ્રાઈઝ છે એટલે હું ત્યાં આવ્યો છું. પણ કેમ માં? અરે કોઈ સરપ્રાઈઝ નથી જોઈતી, હું અહીંયા પપ્પા સાથે થોડો સમય પસાર કરવા આવી છું અને એ અહીંયા રહેતા જ નથી. રાધા, તને તો ખબર છે ને તારા પપ્પા તને કેટલો બધો પ્રેમ કરે છે. તને ખબર છે કાલે એમને શું કર્યું? કાલે એમને સવાર સવારમાં કપડાની દુકાન, જ્વેલર્સની દુકાન ખોલાવડાવી અને એમને જે જે સારું લાગ્યું ને બધું જ તારી માટે ખરીદ્યું ને તારા ઘર સુધી પહોંચાડ્યું. આ શું માં, તમે એમને કઈ કહ્યું નહીં? તારા પપ્પા મારી વાત બહુ સાંભળે છે ને, હું એમને કઈ પણ કહું ને તો મને કહે છે કે મારી દીકરી તો રાજકુમારી જેવી છે, એની માટે હું કઈ પણ કરી શકું છું અને એવું કહીને મારું મોઢું જ બંધ કરાવી દે છે. સાચે હા બેટા, તારા પપ્પા તને બહુ જ પ્રેમ કરે છે, તારી ખુશીમાં જ એમની ખુશી છે, એ તારી માટે કઈ પણ કરી શકે છે, કઈ પણ. નક્કી માં, મેં કોઈ સારા કર્મો કર્યા છે ત્યારે મને આવા પપ્પા મળ્યા. અને હું સાચે તમે બાપ દીકરી તો છે ને, મને કઈ ગણતા જ નથી. જ્યારથી તું આવી છે ને ત્યારથી તારા પપ્પા તો મને કઈ પૂછતા જ નથી, બસ આખો દિવસ રાધા 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 જ કર્યા કરે છે. ઓહો હો 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 હો, આટલો મીઠો ગુસ્સો, આટલો મીઠો ગુસ્સો તો મેં ક્યારેય જોયો જ નથી. માં, મારે તો બંને જોઈએ છે, મમ્મી અને પપ્પા. હા પણ રાધા, તું મારા કરતા તારા પપ્પાને વધારે પ્રેમ કરે છે ને. આ શું માં, એવું કઈ જ નથી, હું તમને બંનેને પ્રેમ કરું છું. મેડમ, નમસ્તે. નમસ્તે મેડમ. સંદેશ તું? મમ્મી, આ સંદેશ છે, આપણે રેડિયો સ્ટેશનમાં કામ કરે છે. હા બેટા, હું ઓળખું છું એમને. તું અચાનક કેમ અહીંયા? કિયારા મેડમે મને અહીંયા બોલાવ્યો છે. કિયારાએ બોલાવ્યો છે? હા. હાય. હાય મેમ. કિયારા, તે શું કામ આ લોકોને અહીંયા બોલાવ્યા છે? તારે કંઈ કામ છે? ના મમ્મી, એ તો ક્રિશ અને રાધા આવ્યા છે ને, એટલે મેં એક એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ રાખ્યો છે. ખિયારા, મને નથી લાગતું કે આ બધાની કોઈ જરૂર છે, અને રાત બહુ થવા લાગી છે તો મને લાગે છે અમારે નીકળવું જોઈએ. એ રાધા, ચિંતા નહીં કર ને, બહુ જલ્દી પતી જશે. મિલી. યસ મેમ. હું જઈને ક્રિશને લઈને આવું છું, તું રાધાને રૂમમાં લઈ જા. ઓકે મેમ, જલ્દી. હા ચાલ રાધા. ના,
ક્રિશ એમ કહેતો હતો કે એને થોડું કામ બાકી છે ઓફિસનું. રાધા, ઓફિસનું કામ તો ઓલવેઝ ચાલતું જ રહેશે, ઇટ્સ નેવર એન્ડિંગ. યુ નો વોટ, હેક્ટિક લાઈફમાં જ્યારે એન્ટરટેનમેન્ટ મળતું હોય ને, તું એને ક્યારેય મિસ ના કરાય. ચાલ ચાલ, અબ તમે લોકો પણ આવો. હાભી, આ લોકો બધા કોણ છે? મિતા, એ લોકો રેડિયો સ્ટેશનથી આવ્યા છે. મને લાગે છે કે કિયારાએ રાધા અને ક્રિશ માટે કંઈક સરપ્રાઈઝ પ્લાન કર્યું છે, એટલે એ લોકો આવ્યા છે. ઓહો, અચ્છા, સારો વિચાર છે. ભાભી, સાચે જ કિયારા બહુ ડાઈ છે, નહીતર તમે જ કોને, આટલું બધું કોણ કરે? ચાલ. કિયારા, ત્યારે આ રેડિયો પ્રોગ્રામ કરવાની શું જરૂર છે? જો, મને જરાય મૂડ નથી. આઈ કેન અન્ડરસ્ટેન્ડ ક્રિશ, પણ પપ્પા, એમને એમની દીકરી મળી, એના લગ્ન થયા, એટલે બહુ જ ખુશ છે. અને એટલે જ એમણે એક પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે. હી વિશિસ ટુ રેકોર્ડ ઇટ એન્ડ પ્લે ઇટ ઓન એર. આ બધું પપ્પાનો પ્લાન છે. શું એ આ બધું રેડિયો પર લાઈવ કરવાના છે? હા, મજાક કરે છે? હા, એમને અક્કલ બક્કલ જેવું છે કે નહીં? જો, મને આ બધું નથી ગમતું, હું જઉં છું. ક્રિશ, પ્લીઝ, મારા માટે ઓન્લી 15 મિનિટ્સ, અમે તારો વધારે સમય નહીં લઈએ, ફટાફટ બતાવી દઈશ, પ્લીઝ. કિયારા, પ્લીઝ પ્લીઝ. ક્રિશ, ચાલ. સેટઅપ ડન છે ને? ક્રિશ, બેસી જા પ્લીઝ. સંદેશ, આ લોકોનો વધારે ટાઈમ ન લઈશ, જલ્દી પતાવજે, એ લોકોને મોડું થાય છે. ઓકે મેડમ. ક્રિશ સર, દાદા મેડમ, હું તમને વધારે તકલીફ નહીં આપું, અમારા બસ થોડા સવાલો છે, તમારે બસ એના ખાલી જવાબ આપવાના છે. તો સૌથી પહેલા રાધા મેડમ, સૌથી પહેલા તમને અભિનંદન. બધાને ખબર છે કે તમે રાજેશ સરની સગી દીકરી છો, અને તમને તમારા પેરેન્ટ્સ પાછા મળી ગયા તો કેવું લાગે છે? હું બહુ ખુશ છું, બહુ ખુશી થાય છે મને. આટલા વર્ષો હું જે ઘરમાં રહી ત્યાં મને ખાલી મારી માનો જ પ્રેમ મળતો હતો, પણ મને હવે ખોટ નથી ચાલતી. મને મારી મમ્મી અને મારા પિતા બંને મળી ગયા છે. મને તો એમ લાગે છે કે જાણે મારા જીવનમાં ચમત્કાર જ થયો હોય. વાવ, બ્યુટીફુલ. પણ રાધા મેડમ, મોટાભાગે લોકો એવું કહેતા હોય છે કે દીકરીઓ મમ્મી કરતા પપ્પાને વધારે વાલ કરતી હોય છે, તો તમારા કેસીસમાં કેવું છે? હું સાચું કહીશ ને તો કદાચ મમ્મીને ખોટું લાગશે, પણ સાચી વાત છે, હું મારા પપ્પાને બહુ જ પ્રેમ કરું છું. હું એમની લાઈફ છું. અમુક લોકો માટે આ વાત સાચી હોય છે, અને એમને પણ આ જ લાગવું પડે છે. એ તો મને એમ જ કહેતા હોય છે કે મારી ખુશી માટે કંઈ પણ કરી શકે છે. મારા માટે મારા પપ્પા ભગવાન સમાન છે. મને તો એમ લાગે છે કે મારા પાછલા જન્મોના સારા કર્મોનું ફળ છે મારા પપ્પા. નાઇસ, વેરી નાઇસ. તો તમને બીજી વખત અભિનંદન, એ તમારા લગ્ન માટે. સર, તમને પણ અભિનંદન. ઇનફેક્ટ, એફએમ રેડિયો તરફથી તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન. વિશ યુ બોથ અ વેરી હેપી મેરિડ લાઈફ. પણ મેં સાંભળ્યું છે કે તમારા લવ મેરેજ હતા. આઈ મીન, તમે રાધાબેન ઘણા સમયથી તમારા પ્રેમમાં હતા.
તો એ તો રાધા મેડમ તમારા માટે એકદમ સ્પેશિયલ મોમેન્ટ્સ હશે ને. એક બાજુ તમને તમારા પેરેન્ટ્સ મળી ગયા, બીજી બાજુ તમને તમારો પ્રેમ મળી ગયો. મેમ, આ તો સીધી મુદ્દા પર જ આવી ગઈ. એણે આજુબાજુની વાત કરીને જરાય ટાઈમ વેસ્ટ પણ ના કર્યો. વાહ મેમ, આ જોઈને તો મજા આવી ગઈ. તમે બધા આટલા સિરિયસ કેમ છો? શું થયું? અરે અમારા જવાઈ રાજ ક્યાં છે? અરે જુઓ, તમે બંને ખુશી દોરો એટલા માટે હું તમારી હનીમૂનની ટિકિટ્સ લઈને આવ્યો છું. પપ્પા, મેં કહ્યું ને તમને મારે તમારી સાથે વાત કરવી છે. પ્લીઝ તમે મારા અમુક સવાલોના જવાબ આપો. બેટા, તું આમ કેમ વાત કરે છે? શું થયું? હું ઈચ્છું છું કે મારા પપ્પા મારાથી કંઈ છુપાવે નહીં, અને જો એ સત્ય હોય તો કંઈ પણ સંતાડ્યા વગર મને મારા બધા જ સવાલોના જવાબ આપે. તું આવી રીતે કેમ વાત કરે છે બેટા? શું થયું છે? કિયારાનું મંડપમાંથી ઉઠવું અને મારું બેસવું, આની પાછળનું કારણ શું છે? કોણ છે આની પાછળ? શું એ સાચે મારી સાસુમાનો નિર્ણય હતો કે એની પાછળ તમારો હાથ હતો? રાધા, બેટા આ તો શું પૂછે છે? તારા પપ્પાનો હાથ છે એટલે? ઉભા રહો મમ્મી, પ્લીઝ. હું પૂછું છું ને પપ્પાને. પપ્પા, શું એ વાત સાચી છે કે તમે એમને બ્લેકમેલ કરીને અમારા લગ્ન કરાવ્યા? શું આ લગ્ન મારા સાસુમાની મરજીથી થયા હતા કે પછી તમારી બળજબરીથી? મેમ, તમને કેવી રીતે ખબર હતી કે આ વાતનું આજ પરિણામ આવશે અને રાધા આવી રીતે રિએક્ટ કરશે? રિલી, જે લોકો ન્યાય માટે ઊભા હોય છે ને, એ લોકોને સાચું શું છે અને ખોટું શું છે એ વિશે બહુ જ ડેપ્થમાં વિચારવાની આદત હોય છે. એ લોકોને સમજવું બહુ મુશ્કેલ નથી. એ લોકોની સારા એ જ એ લોકોની સૌથી મોટી નબળાઈ બની જતી હોય છે. તો મેમ, આપણે એ માની લઈએ કે તમારો પ્લાન કામ કરશે. મિલી, તું ભલે મને ના માનતી હોય પણ રાધા પર તું આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકે છે. હું પણ મારા કરતા વધારે રાધા પર વિશ્વાસ કરું છું. એ ક્યારેય એનો રસ્તો ચૂકતી નથી. એ ન્યાય માટે હંમેશા અડીખમ ઊભી હોય છે. શું આ વાત પૂરતી હતી બાપ દીકરી વચ્ચે આગ લગાડવા માટે? ઓ ગોડ મેમ, ધીસ ઇઝ મેડનેસ. હે, પણ જવા દો. હું એ જ આગનું તાપડું બનાવીને પોતાની જાતે હૂફ આપીશ મેમ. રાધા, બેટા તું શું બોલે છે? બ્લેકમેલ કરી હતા એ પણ તારા પપ્પાએ? પપ્પા, જવાબ આપો. તમે આમ ચૂપ ઊભા રહેશો એ નહીં ચાલે. શું આ લગ્ન મારા સાસુમાની મરજીથી થયા હતા કે પછી તમારી બળજબરીથી? આ બધું શું ચાલી રહ્યું છે? પહેલા ક્રિશ એલફેલ બોલીને અહીંયાથી ગયો,
અને હવે રાધા કઈ પણ બોલી રહી છે, શું છે આ બધું? હે દિવસે શું થયું હતું પપ્પા? મારે જાણવું છે, પ્લીઝ કઈક તો બોલો પપ્પા. તમને મારા સમજે જો તમે સાચું ના બોલ્યા તો. પપ્પા, હું તમને કઈક પૂછી રહી છું, પ્લીઝ મને જવાબ આપો, સત્ય શું છે? મારે એ જાણવું છે કે એ દિવસે મારા લગ્ન થવા પાછળનું કારણ શું હતું. શું સાચે જ તમે એમને બ્લેકમેલ કર્યા હતા? હવે બરાબર ચાલી રહ્યું છે, આ જ સાચો સમય છે મારી એન્ટ્રી મારવા. રાધા, તું શું ભૂલી રહી છે? અને પપ્પા પર જરાય ભરોસો નથી? અરે પપ્પા હું ક્યારેય ના કરી શકે. કહી દઉં છું તને, આજ પછી ક્યારે આવી ફાલતુ વાતો ના કરતી. પપ્પા, મને લાગે છે કે રાધાને કોઈ ગેરસમજણ થઈ છે. પેલું ક્રેશ ગુસ્સામાં કઈ પણ બોલી ગયો હશે અને રાધા એ મન પર લઈ લીધું હશે, નહીં તો એ આવા સવાલો કેમ કરે તમને? ખબર છે પપ્પા, તમારા માટે મારા અને રાધામાં કોઈ જ ફરક નથી. તમારી કોઈ જ ભૂલ નહીં હોય પપ્પા, તમારી કોઈ જ ભૂલ નહીં હોય પપ્પા. તમે શું કામ સાસુ માને બ્લેકમેલ કરો? બોલો ને, બોલો ને પપ્પા, આ બધું ખોટું છે ને? ના બેટા, આ સાચું છે. જે કઈ થયું છે એ મારે લીધે થયું છે. મારી પાસે મારી દીકરીની જિંદગી સુધારવાનો બીજો કોઈ રસ્તો જ નહોતો બચ્યો. તમારી દીકરીનું જીવન સુધારવા? બોલો, તમારા દીકરીનું જીવન સુધારવા માટે? એક મિનિટ, આનો અર્થ એ છે કે આ બધું ઉર્મિલા બેને નહીં પણ તમે તમે કરાવ્યું છે? બોલો બોલો, આ બધું તમે કર્યું છે? જવાબ આપો, આ બધું તમે કરાવ્યું છે? તમને આ બધું કરીને શું મળ્યું? કેમ કર્યું તમે આ બધું? કેમ? આ છોકરી એના જન્મની સાથે જ બધું ગુમાવી બેઠી હતી. કોઈ એનો બાપ એના માટે કશું જ નહોતો કરી શક્યો. એટલે મને થયું કે એને એનો ગમતો છોકરો મળવો જ જોઈએ, જેને એ પ્રેમ કરે છે. એના એ છોકરા સાથે જ લગ્ન થવા જોઈએ જેને પ્રેમ કરે છે. અને રશ્મિ, એ છોકરો ક્રિશ હતો. ક્રિશ, ક્રિશ, આઈ એમ સોરી. તે મને કીધું તું કે બસ આજનો દિવસ સંભાળી લેજે, પણ હું એ નહીં કરી શક્યો મમ્મી. એ માણસે આ બધું જાણી જોઈને કર્યું હતું. આઈ એમ સોરી ક્રિશ. પહેલા તો મને એ કે થયું શું? એ બધું છોડ, જવા દે. તું જમી, તે દવા લીધી? હા, એવું લઈ લઈશ. તું મને એ કે ત્યાં શું થયું અને પેલી ક્યાં છે? એ ત્યાં જ છે.
એ મને કહેશે ને કે મને લેવા આવ, તો હું જઈને એને લઈ આવીશ. આમ સોરી મમ્મી, તે મને કીધું હતું કે બસ આજનો દિવસ એડજસ્ટ કરી લેજે, હું ના કરી શક્યો. કઈ વાંધો નહીં ક્રિશ, અને એ બધું કરવાની કોઈ જરૂર નથી, એને લેવા જવાની પણ કોઈ જરૂર નથી. હા પણ કોઈ અહીંયા એની રાહ જોઈને નથી બેઠું.